ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે ખૂબ ઓછો વરસાદ પડે છે, પરંતુ આ વખતે શ્રાવણની મહેર ઉત્તર ગુજરાતમાં વરસી રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદી મહેર જામી છે। જો કે આ મહેર ક્યાંક આફત પણ બની છે। સતત વરસાદને કારણે પાલનપુરથી આબુ તરફ જતા હાઈવે પર પાણી ભરાયા હતા। હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે રાજસ્થાન અને અમદાવાદથી આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પાલનપુર નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરી સામે જ એક ટ્રકને અકસ્માત નડ્યો હતો। જીરું ભરેલી એક ટ્રક પલટી જતા માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે આ અકસ્માત હાઈવે પર પડી ગયેલા ખાડાઓને કારણે સર્જાયો હતો। ज्यादा बारिश होने की वजह से सड़क पे खड्डे दिखाई नहीं दे रहे थे। अचानक खड्डा आ गया और गाड़ी मेरी पलट गई। अच्छा हुआ कोई आजू बाजू नहीं था, नहीं तो कोई जनहानि हो जाती। આ તરફ ડીસા તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે। જો કે ભારે વરસાદના પગલે ડીસાનું ભીલડી ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। ગામના રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી હતી। બીજી તરફ મુડેઠા ગામે ભારે વરસાદના પગલે કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડ્યું હતું, જેથી કેનાલની બાજુમાં આવેલું ખેતર ધોવાઈ ગયું હતું અને ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જ્યારે આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયેલી હાલતમાં જોઈ શકાય છે। બીજી તરફ ડીસા શહેરમાં પણ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોની ઘર વખરી પલળી ગઈ હતી। જ્યારે ડીસા રાણપુર રોડ પર 2 ફૂટ જેટલું પાણી ભરાયું હતું। આ તરફ જિલ્લાના પાલનપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા આબુ હાઈવે પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે એકંદરે સમગ્ર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં હાલ તો ખુશીની લહેર જોવા મળી રહી છે। સંવાદદાતા મોગજી ચૌધરી સાથે પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।